नमस्कार। जनता विद्यालय झाड़िया परिवार वती धोरण 10 सामाजिक विज्ञान ना आ वर्चुअल वर्गखंड में आप सौनु हार्दिक स्वागत छे। आज आपणे सामाजिक विज्ञान धोरण 10 प्रकरण 1 एनो भाग त्रीजा पीरियड में आपणे पहला पाठनी चर्चा करवानी छे। शक्य हशे तो आज आपणे आ पाठ पूरो करशुं। આપણો આ પાઠ છે એ છે ભારતનો વારસો। એમાં આપણે ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસાની વાત કરી હતા। પ્રાકૃતિક વારસાની વાત પૂરા કર્યા પછી સાંસ્કૃતિક વારસામાં આપણે પ્રવાસન સ્થળોની વાત કર્યા પછી હવે આજે આપણે ગુજરાતની અંદર સામાન્ય રીતે જે ભાતીગળ મેળાઓ યોજાય છે આપણી સંસ્કૃતિનો એક ભાગ છે મેળાઓ। એની અંદર ખાસ કરીને ગ્રામ્ય પ્રજા ગ્રામ્ય સંસ્કૃતિ છે એ તાદૃશ્ય થાય છે। મેળાની ચમક ઝાંખી પડતી જાય છે તેમ છતાં મેળાનું એક મહત્વ આપણી સંસ્કૃતિમાં આજે પણ અડીખમ છે। એવા મેળાઓ આપણા ગુજરાતમાં ક્યાં ક્યાં સ્થળે યોજાય છે અને ક્યારે ક્યારે યોજાય છે એની આપણે આજે વાત કરવી છે। શક્ય હોય તો આ મેળાને માણજો, શક્ય હોય તો મેળા વિશે જાણજો। ગુજરાતના મેળાઓ સૌ પહેલા વાત કરીએ મોઢેરાનો મેળો। મહેસાણા જિલ્લામાં મોઢેરા આવ્યું છે। સૂર્યમંદિર વિશે તમે જાણો છો, આપણે આગળના પીરિયડમાં સૂર્યમંદિર વિશે વાત કરી। આ સૂર્યમંદિરના મોઢેરામાં શ્રાવણ વદ અમાસના દિવસે મોઢેરામાં સરસ મજાનો મેળો, ભાતીગળ મેળો, ચૈત્ર સુદ પૂનમ, ચૈત્રી પૂનમ, માતાજીનો એક બહુ મહત્વનો દિવસ, પવિત્ર દિવસ, અને આ દિવસે મહેસાણાના બહુચરાજીમાં બહુચરાજીનો મેળો ભરાય છે। શામળાજી આદિવાસી બેલ્ટમાં અરવલ્લી જિલ્લો તે શામળાજીમાં કાર્તક સુદ અગિયારસ થી કાર્તક સુદ પૂનમ સુધી આ 4 દિવસ માટેનો ભાતીગળ મેળો છે એ શામળાજીમાં ભરાય છે। અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો જગવિખ્યાત છે, મોટી મેદની છે એ આ દિવસે જમા થાય છે। તો આપણે વાત કરી મહેસાણા નું મોઢેરા, મહેસાણાનું બહુચરાજી, બનાસકાંઠાનું અંબાજી અને શામળાજીની, આપણે સૌરાષ્ટ્ર તરફ આવીએ તો આપણો ભવનાથનો મેળો, સૌરાષ્ટ્ર માટે ભવનાથનો મેળો એ કદાચ મોટામાં મોટો મેળો છે। ગિરનાર જૂનાગઢ જિલ્લાનું અવિસ્મરણીય સ્થળ, ગિરનારનો ડુંગર, જેણે એક ચોગીડો ઉભો હોય એવો ગિરનારનો ડુંગર, ત્યાં મહાવદ નવમી તિથી જેને આપણે નોમ કહીએ છીએ ત્યાંથી 12મી તિથી 12 સુધી આ ભવનાથનો મેળો યોજાય છે। આ બાજુ જે પાંચાળામાં સુરેન્દ્રનગર તરણેતરનો મેળો, પાંચાળની ધરતી પરનો તરણેતરનો મેળો પણ માણવા જેવો છે। આ ભાદરવા સુદ 4 થી 6 સુધી, ભાદરવા સુદ 4થી તિથી 6થી તિથી સુધી આ એક ગુજરાતની પાંચાળ પ્રદેશની અને ખાસ કરીને ત્યાંના ભરવાડો, આહીરો, માલધારી સમાજ છે એની સંસ્કૃતિને ઉજાગર કરતો તરણેતરનો મેળો એ પણ ત્રિનેતેશ્વર મહાદેવના સાનિધ્યમાં એ માણવા જેવો છે। તો સૌરાષ્ટ્રના 2 મેળાઓ, ભવનાથનો મેળો કે જે આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે, કહેવાય છે કે જૂનાગઢની ગિરનારની ગુફાઓમાં રહેલા અનેક નાન બાવાઓ, અનેક સાધુઓ, અનેક સંતો એ આ દિવસે છે ફક્ત એક જ દિવસ માટે બહાર આવે છે, એ પોતાની આધ્યાત્મિક શક્તિને જાગૃત કરે છે અને ભવનાથની અંદર સ્નાન કરે છે। આવો ભવનાથનો મેળો
એ પણ એક આધ્યાત્મનો મહત્વનો એક પ્રસંગ છે, આધ્યાત્મિક પ્રસંગ છે. અને એનું શાહી સ્નાન આપણે ભવનાથના મેળાની આધ્યાત્મિક જે ઊંડાણ છે એની પણ ક્યારેક ચર્ચા કરશું. અત્યારે આપણે એને આપણા સાંસ્કૃતિક વારસાના સ્વરૂપે જોઈએ છીએ, તો એનો સાંસ્કૃતિક વારસો પણ એ આપણને મળેલી એક બેનમૂન ભેટ છે. તરણેતરનો મેળો, ભવનાથનો મેળો, અમદાવાદની પાસે ભડિયાદ, ધંધુકાથી અમદાવાદ જતા વચ્ચે આવે છે ભડિયાદ. એ ભડિયાદ પીર છે એ મુસ્લિમોનું એક તીર્થસ્થાન કહીએ તો એ પ્રકારનું ત્યાં એનો મકબરો છે, એની મસ્જિદ છે. ત્યાં ઉર્સ થાય છે, જેને સામાન્ય શબ્દોમાં ઉરસ કહે છે. તો એ ભડિયાદમાં મેળો થાય છે, ભડિયાદ પીરનો મેળો કહેવાય છે. એ રજબ માસ, એ મુસ્લિમ કેલેન્ડરનો એક મહિનો છે રજબ માસ. એ રજબ મહિનાની 9, 10 અને 11 તિથિ છે. એ 9, 10 અને 11 તિથિએ ભડિયાદ પીરનો મેળો છે, એ પણ બહુ પ્રખ્યાત છે, એ પણ માણવા જેવો છે. ભાવનગરની વાત કરીએ આપણે તો દરિયા કિનારે નિષ્કલંક મહાદેવ કહેવાય છે કે પાંડવોએ આ મહાદેવની સ્થાપના કરી હતી અને આજે દરિયાની અંદર છે. ભાદરવી અમાસના દિવસે આ દરિયો છે એની અંદર ઓટ આવે છે અને પાણી એટલું બધું નીચું જાય છે કે તે દિવસે આ ઓટમાં એ શિવલિંગ છે એ ચોખ્ખે ચોખ્ખું દેખાય છે અને લોકો ત્યાં જઈને પૂજા કરે છે. તે દિવસે એ ભાવનગરથી નજીક, ઘોઘાથી નજીક આવેલું આ નકળંક, જેનો અભ્રંશ શબ્દ છે સાચું છે નિષ્કલંક, નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભરાતો મેળો લાખોની મેદની ઉમટે છે ત્યાં. એ પણ આપણા ગુજરાતની સંસ્કૃતિનો એક અગત્યનો એ વારસો છે. નિષ્કલંક મહાદેવ ઘેડ પ્રદેશ પોરબંદર, પોરબંદરના ઘેડને આવેલો માધવપુરનો મેળો, વૌઠા ધોળકા પાસે વૌઠાનો મેળો, ત્યાં પણ એક જુદી જ સંસ્કૃતિ છે એ તમને જોવા મળે છે વૌઠાના મેળામાં. ત્યાં ગધેડાઓનું પણ એક બજાર ભરાય છે વૌઠાના મેળામાં. એ પણ એ સંસ્કૃતિ પણ એક આપણી જે વિવિધતામાં એકતાની આપણે વાત કરીએ છીએ એ વિવિધતા છે એમાં આ એક બેનમૂન વારસો છે. મુસ્લિમ ધર્મનો આપણે વાત કરી ભડિયાદ પીરનો, એવો મીરાદાતરનો મેળો પણ મહેસાણાનું ઉનાવા છે ત્યાં યોજાય છે અને એ પણ માણવા જેવો છે. ડાંગ આદિવાસીનો વિસ્તાર, ડાંગમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો એ ડાંગ દરબારનો મેળો. ડાંગમાં આજે પણ એક રાજાનું કુટુંબ છે, ભલે તે રજવાડાને રહ્યા પણ એ કુટુંબ, એ રાજાશાહીનો એનો ઠાઠ આજે પણ એમના મકબંધ છે અને એના નેતૃત્વ નીચે યોજાતો ડાંગ દરબારનો મેળો પણ માણવા જેવો છે. એ આહવા ડાંગનું જે સિટી છે, આહવા ડાંગનું મુખ્ય સિટી, મુખ્ય શહેર આહવા, ત્યાં એ ફાગણ સુદ પૂનમના દિવસે એ ડાંગ દરબારનો મેળો. દાહોદ એ પણ આદિવાસી વિસ્તાર, મધ્યપ્રદેશને જોડતું, ત્યાં પણ ગોળ ગધેડાનો મેળો યોજાય છે હોળી પછીના 5મા કે 7મા દિવસે. સોમનાથ ગીરમાં આપણું આદિદેવ મહાદેવનું પ્રગટ સ્થાન, એક જ્યોતિર્લિંગ સોમનાથ, ત્યાં કાર્તિકી પૂનમનો મેળો. અને એવી રીતે ક્વાટ, છોટાઉદેપુર આ પણ આદિવાસી બેલ્ટ છે, આદિવાસી વિસ્તાર છે, એ વિસ્તારમાં હોળીથી 5મ સુધી એ ભાંગુરિયાનો મેળો, એ પણ આદિવાસી સંસ્કૃતિને ખૂબ સારી રીતે આપણી સમક્ષ મૂકે છે.
આ બધા મેળાઓ આપણે વાત કરી છે 15 ગુજરાતની અંદર યોજાતા જુદા જુદા સમયે જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી સંસ્કૃતિઓને ઉજાગર કરતા આ 15 મેળાઓની વાત કરી ફરી વખત એને હું રિપીટ કરું છું મોઢેરાનો મેળો મહેસાણાની અંદર બહુચરાજીનો મેળો મહેસાણાના બહુચરાજીમાં શામળાજીનો કાળિયા ઠાકર જે આ કહેવાય છે એની મૂર્તિ તમે શામળાજીની જુઓ તો કૃષ્ણનું એક કાળું સ્વરૂપ શ્યામ સ્વરૂપ ત્યાં આપણને જોવા મળે છે અને કાળિયો ઠાકર કહીને બોલાવવામાં આવે છે એ કાળિયા ઠાકરનો મેળો શામળાજીમાં અંબાજીમાં ભાદરવી પૂનમ ગિરનારમાં ભવનાથનો મેળો તરણેતર સુરેન્દ્રનગરમાં તરણેતરનો મેળો ભડિયાદમાં ભડિયાદનો મેળો ભડિયાદ પીર નકળંગ કોળિયાકમાં નિષ્કળંગ મહાદેવના કિનારે નકળંગનો મેળો માધવપુર કેડ માધવપુરનો મેળો પોરબંદર વૌઠાનો મેળો ધોળકામાં ઉનાવા મહેસાણામાં મીરાદાતાર એક મુસ્લિમ સમુદાયને આકર્ષતો મેળો કે જેને આપણે ઉર્સ તરીકે ઓળખવામાં આવે છે દાંદરબાનો મેળો ગોળગધેડાનો મેળો જે ગરબા દાદા હોદની અંદર થાય યોજાય જે એ કાર્તિક પૂર્ણિમાનો મેળો જે સોમનાથ ગીરની અંદર અને ભાંગુરિયાનો મેળો જે છોટાઉદેપુરના ક્વાંટમાં આ બધા મેળાઓ છે એ ગુજરાતના જુદા જુદા પ્રદેશોની જુદી જુદી જ્ઞાતિઓની જુદા જુદા સમાજોની સંસ્કૃતિને સાકાર કરે છે ઉજાગર કરે છે લોકોની સામે મૂકે છે એક રંગ પોશાક અંગ્રેજીમાં જેને કહેવાય કલર કલ્ચર એન્ડ કોસ્ચ્યુમ રંગ સંસ્કૃતિ અને પહેરવેશ આ ત્રણેયના સંગમ સમો આ બધા મેળાઓ એ માણવા જેવા હોય છે હવે આપણે ભારતની ભૂમિ પર વસતા લોકો અને એનો ઇતિહાસ વારસાગત રીતે આપણે અહીં સુધી કેવી રીતે પહોંચ્યા છે આપણા પૂર્વજો કોણ હતા અને આપણા સિવાયની કઈ કઈ પ્રજાતિઓ જાતિઓ ભારતની અંદર આવી કે છે એની વાત કરીએ આદિમાનવથી આપણે શરૂ કરીએ તો ઇતિહાસ એવું કહે છે ઉત્ક્રાંતિ એવું કહે છે કે આદિમાનવ છે પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા માણસોનું મૂળ ક્યાંથી શરૂ થયું તો પૂર્વ દક્ષિણ આફ્રિકાથી રહેતા રહેતા ભારત વર્ષની અંદર જે બૃહદ ભારત હતું બૃહદ ભારતની અંદર આપણે આપણા પૂર્વજોએ વસવાટ શરૂ કર્યો અને એક સાંસ્કૃતિક વિકાસ સાધ્યો એક ભાતીગળ વિકાસ સાધ્યો ભારત સમૃદ્ધ બન્યું સાંસ્કૃતિક રીતે આર્થિક રીતે સામાજિક રીતે અને જુદી જુદી વિદેશી પ્રજાઓ છે એ ભારતમાં આવી આપણે એની વાત આગળ કરી છે એ જ વાતને આપણે આગળ ધપાવવાની છે હવે આ લોકો ભારતમાં આવ્યા એટલે ભારતમાં પોતાની સંસ્કૃતિ લઈને આવ્યા ભારતની પોતાની સંસ્કૃતિ તો હતી જ સાથે સાથે જે વિદેશી પ્રજા ભારતમાં આવી એ પોતાની સંસ્કૃતિ છે એ તો સાથે લઈને જ આવે સંસ્કૃતિનો સમન્વય થયો ભારતમાં પ્રાચીનતમ પ્રજા છે એ દ્રવિડ હતી આપણે આર્યો છીએ પણ દક્ષિણ ભારતની અંદર જે પ્રજા વસે છે જે લોકો વસે છે એ દ્રવિડ છે એની સંસ્કૃતિ દ્રવિડ સંસ્કૃતિ છે એવું આપણે માનીએ છીએ દ્રવિડ પણ નૃવંશ શાસ્ત્રીઓ કે જેને આખું આ માનવ જાતનો ઇતિહાસ જે તપાસે છે માનવ જાતની એક જાતિમાંથી બીજી જાતિ કેવી રીતે ઉત્પન્ન થઈ હતો એમાં કેમ ફેરફાર થયો બદલાવ આવ્યો એ વાત કરે છે અને ભાષાશાસ્ત્ર એની બધાની શોધખોળ ઉપરથી અંતે એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો ફક્ત એકલા નહીં પણ એની સાથે બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન જાતિઓ ભારતમાં રહેતી હતી એક કઈ હતી તો એક તો હતી હબસી પ્રજા દ્રવિડો સિવાય હબસી પ્રજા આ હબસી પ્રજા છે એ નિગ્રો અથવા તો નેગ્રીટો કહેવામાં આવે છે ટૂંકા ટૂંકા વાળ સીધી આપણે જેને કહીએ છીએ એ પ્રકારના એકદમ એનો વાન છે એ કાળો હોય ટૂંકા ટૂંકા વાળો હોય ચૂંચી આંખો હોય શરીર છે બેઠી દડીનો હોય આ એનું શારીરિક બંધારણ છે આવું શારીરિક બંધારણ ધરાવતા નેગ્રીટો અથવા તો નિગ્રો એ ભારતના પ્રાચીન નિવાસીઓ છે કેટલાક ઇતિહાસકારો એવું કહે છે
કે આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈ અને આ લોકો નિગ્રેટો અથવા તો નિગ્રો હપ્સીઓ છે એ ભારતમાં આવ્યા હતા. મેં તમને કીધું એમનું શારીરિક બંધારણ વર્ણેશ્રામ કાળા, 5-1 ફૂટ ઊંચા છે કે બેઠી દડીના, અને માથે ટૂંકા ટૂંકા વાકડિયાવા સ્પ્રિંગ જેવા, એ ગમે હપ્સીને આપણે ઓળખી શકીએ એના આશ્ચર્યરૂપ વર્ણન ઉપરથી. બીજા હતા એ નિષાદ પ્રજાતિ જેને ઓસ્ટ્રેલોઇડ કહેવામાં આવે છે નૃવંશ શાસ્ત્રમાં. આ પ્રજા અગ્નિ એશિયામાંથી ભારતમાં આવી. એનો પણ રંગ તો શામ જ હતો, પણ એનું માથું છે એ લાંબુ અને પહોળું માથું હતું. હપ્સીઓનું માથું નાનું એવું, પણ આજે નિષાદ પ્રજા છે એનું માથું લાંબુ અને પહોળું, કદ ટૂંકું, ચપટું નાક, આવી એની શારીરિક વિશેષતાઓ હતી. આપણે બધા આપણા આર્યો એને નિષાદ તરીકે ઓળખતા હતા. ખરેખર એ નૃવંશ શાસ્ત્ર પ્રમાણે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે કે જે બલુચિસ્તાનના રસ્તે ભારતમાં આવી. પછી આપણે એને ભીલ અથવા તો ભીલી પણ કહેવા માંડીએ. એ ભીલી શબ્દ ભીલી પ્રજા માટે પણ નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં, આજે પણ કોલ અને મુંડા જાતિ છે. પછી આસામની અંદર ખાસી નામની પ્રજા છે, જાતિ છે. અને નિકોબાર અને બ્રહ્મદેશ, મ્યાનમાર જેને આપણે કહીએ છીએ, ત્યાં પણ આ પ્રકારની પ્રજા છે. એના લક્ષણો ત્યાંની પ્રજામાં વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિના વિકાસમાં આ હપ્સી પ્રજાનો અને નિષાદ પ્રજાનો બંનેનો મોટો ફાળો છે. એને માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાવ કાપડનું વણાટકામ કરવું, કાપડ બનાવવું, આ બધા કૌશલ્યો એની પાસે હતા જેણે આપણને ભારતને આ કૌશલ્યો શીખવાડ્યા. માટીના વાસણો બનાવવા, ખેતી કરવી અને સુતરાવ કાપડનું વણાટકામ કરવું. એ આ રીતે ભારતના સાંસ્કૃતિક વિકાસમાં કે આર્થિક વિકાસમાં આ લોકોનો પણ ફાળો છે. એને પોતપોતાની ધાર્મિક માન્યતાઓ હતી. ત્રીજી પ્રજા છે એ દ્રવિડ. આ દ્રવિડ સંસ્કૃતિ છે એનો પરિચય આપણને મોહેંજોદડોની સિંધુ ખીણની સંસ્કૃતિના ઉપરથી જોવા મળે છે. આ દ્રવિડોને સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના વારસદારો કહેવામાં આવે છે. પાષાણ યુગ, પાષાણ એટલે પથ્થર. તમે આગળ શીખ્યા હશો કદાચ કે માનવ સંસ્કૃતિમાં જુદા જુદા યુગ આવ્યા. આદિ યુગ, પછી પાષાણ યુગ, પછી લોહ યુગ, કાંસ્ય યુગ. આ પાષાણ યુગ છે એમાં માણસ પથ્થરનો ઉપયોગ કરતા શીખ્યો. આદિકાળમાં અગ્નિની શોધ થઈ પછી માણસ છે એ પથ્થરનો ઉપયોગ, પથ્થરને અણી કાઢતા, પથ્થરમાંથી હથિયારો બનાવતા, પથ્થરને ચકમક ઘસીને અગ્નિ પેટાવતા માણસ શીખ્યો. આ પાષાણ યુગનો આ વારસદાર છે. કોણ? દ્રવિડો. એટલે કે દ્રવિડોને પાષાણ યુગ પછીની પ્રજા ગણવા, વારસદાર એટલે એ લઈને આવ્યા. પણ મોહેંજોદડોની જે સંસ્કૃતિ છે, સિંધુ ખીણની સંસ્કૃતિ છે, એના જનક માનવામાં આવે છે. એ દ્રવિડ લોકોએ ઉજાગર કરી, સંસ્કૃતિનું સર્જન છે એ દ્રવિડ લોકોએ કર્યું એમ માનવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી આ પ્રજા છે દ્રવિડ. આ પ્રજાની ભાષા અને એની સંસ્કૃતિ આજે પણ ટકી રહી છે. પછી એને સમયાંતરે દ્રવિડ કહેવામાં આવ્યા. મૂળ આ લોકો ઉત્તરમાંથી ભારત તરફ આવ્યા. દ્રવિડોએ આધ્યાત્મિક રીતે માતા અને પિતા તરીકે, માતા તરીકે દેવી એટલે કે પાર્વતી માં, અને પિતા તરીકે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ આપી. શિવ અને શક્તિ, આધ્યાત્મિક રીતે શિવ અને શક્તિની ઉપાસનાનો અર્થ દ્રવિડોએ સમજાવ્યો ભારતીય સંસ્કૃતિમાં. આજે પણ આપણે હિન્દુ ધર્મમાં શિવ અને શક્તિ બંનેને સમાન ન્યાય આપીએ છીએ, સમાન ઉપાસના કરીએ છીએ. અને શરૂઆત દ્રવિડ સંસ્કૃતિથી થઈ, કારણ કે એણે માતા સ્વરૂપે મા પાર્વતીને અને પિતા સ્વરૂપે પરમ બ્રહ્મ એ મહાદેવને એને સ્થાપ્યા. કોઈ પણ
देवी देवतानी पूजा करवा माटे, उपासना करवा माटे, फळ धरवा, एने धूप करवो, दीप दीवो प्रगटावो, अगरबत्ती करवी, धूप करवो, एनी आरती उतारवी, आ बधुं द्रવિડ સંસ્કૃતિ આપણે શીખ્યું। જો મુસ્લિમ જુઓ તો મુસ્લિમ સમુદાય છે તો એના જે દેવી દેવતાઓ છે એના પૈગંબરો છે એની પૂજામાં ક્યાંય હવે ધૂપ આવે છે, ધૂપ સિવાય કશું જ આવતું નથી, તેલો બનનો ધૂપ કરવામાં આવે છે। પણ આર્યો દ્રવિડોએ આપણને આ ફૂલ અને એનાથી ધૂપથી અને આરતીની પૂજા કરવાની પરંપરા આપણને દ્રવિડોએ આપી છે। દ્રવિડોએ આપણને ફક્ત શિવ અને શક્તિની પૂજા કરવાનું નહીં, આપણને પ્રકૃતિની પૂજા કરવાનું આપણે આગળ શીખ્યા છીએ કે ભારતના સાંસ્કૃતિક વારસામાં આપણે નદીને પૂજીએ છીએ, આપણે વડને પૂજીએ છીએ, આપણે તુલસીને પૂજીએ છીએ, આપણે વરસાદને પૂજીએ છીએ, આ બધું આપણે પર્વતને પણ આપણે પૂજીએ છીએ, આપણે દરિયાને પૂજીએ છીએ, આ પ્રકૃતિના જે તત્વો છે એને આપણે પૂજીએ છીએ, એ પ્રકૃતિની પૂજા કરવાનું આપણને દ્રવિડોએ શીખવાડ્યું છે। પશુ પંખીઓની પૂજા કરવાનું પણ આપણને દ્રવિડોએ શીખવાડ્યું છે। મૂળ દ્રવિડોના જે દેવો હતા, ભગવાન હતા, એને આર્યોએ સ્વીકારી લીધા, આપણે આર્યો છીએ, અને પોતાના દેવો તરીકે એને સ્થાપ્યા। સમય જતા ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ અને ત્યાં આંતરજ્ઞાતિ લગ્ન સંબંધો પણ પ્રસર્યા। આમ દ્રવિડ સંસ્કૃતિ છે એ મૂળ છે, આર્યોએ આ દ્રવિડ સંસ્કૃતિને, દ્રવિડોના દેવી દેવતાઓને, દ્રવિડોની આ પૂજા વિધિને એને અપનાવી લીધી। દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી, આજે પિતૃપુલક સમાજ છે એમ નહોતું, ત્યાં માતૃમૂલક કુટુંબ પ્રથા, એના કુટુંબમાં માતા છે એ મુખ્ય ગણાતી, પિતાની એણે ગ્રહોના ક્ષેત્રમાં પણ સારું એવું સંશોધન કરેલું, કલાઓમાં પણ એ માહિર હતા, કાંતવું, વણવું, રંગવું, હોડીઓ બનાવી, તરવા માટેના તરાપા બનાવવા, આ બધા ક્ષેત્રોમાં એનું પ્રદાન જોવા મળે છે। દ્રવિડો છે આખા ભારતમાં પ્રસરેલા હતા, પણ ધીમે ધીમે આર્યો આવ્યા હિન્દુ કુશની પર્વતમાળા ઓળંગીને, આર્યો એટલે આપણે, કે જે આપણો પ્રભાવ આજે પણ કાશ્મીરથી લઈ અને છેક કર્ણાટક સુધી છે, પછી એ દ્રવિડો છે, પણ એ આપણે મહારાષ્ટ્ર સુધી છે કહીએ તો ચાલે, હજી કર્ણાટકમાં આપણને એ દ્રવિડો જોવા મળે છે। તો એ જેમ જેમ આર્યો છે એ ઉપરથી નીચે આવતા ગયા, એમ એમ દ્રવિડો છે નીચે ખસતા ગયા, આર્યોના પ્રભુત્વ બાદ એ દક્ષિણ ભારત તરફ દ્રવિડો ખસતા ગયા અને દક્ષિણમાં એ સ્થિર થયા। આજે પણ ભારતમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની સંસ્કૃતિમાં એ જમીન આસમાનનો ફરક જોવા મળે છે, એનું કારણ એ છે કે ઉત્તર ભારતમાં વસતા લોકો છે એ મૂળતઃ આર્યો છે, જ્યારે દક્ષિણ ભારતમાં વસતા લોકો છે મૂળતઃ એ દ્રવિડો છે। તો ભારતમાં દ્રવિડ કુળની તમિલ, કન્નડ અને મલયાલમ ભાષા બોલતા લોકો છે, કેરળની અંદર, પોંડિચેરીની અંદર, દરેક જગ્યાએ વસે છે, ખાસ કરીને દક્ષિણ ભારતમાં, મદ્રાસમાં, તમિલનાડુમાં, આ એ દ્રવિડો છે, એની ભાષા પણ પ્રાચીન છે અને તમિલ સાહિત્ય પણ એ આગળ આપણે આગળના પાઠોમાં વાત કરશું, એણે પણ ભારતને એક ઉત્કૃષ્ટ સાહિત્યની તમિલ ભાષાએ પણ ભેટ આપી છે। તો આપણે વાત કરી હબસી પ્રજાની, નિષાદ પ્રજાની, દ્રવિડ લોકોની, આ ઉપરાંત મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ હતી। આપણે કુલ 7 પ્રજાઓ હતી એમ વાત કરી કે દ્રવિડ સિવાયની બીજી 6 પ્રજાઓ, એ પણ આપણે વાત કરીએ તો દ્રવિડ અને દ્રવિડ સિવાયની નેગ્રીટો એટલે કે હબસી, ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ, પછી મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ હતી। આમાંથી મોંગોલોઇડની વાત કરીએ તો એ ચીનમાં થઈ અને તિબેટમાં થઈ અને ભારતમાં આવી, એણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ આ બધા વિસ્તારમાં વસવાટ કર્યો અને પછી એ લોકો ભારતીય બન્યા, બરાબર। આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો એ એના શારીરિક લક્ષણો હતા, એને કિરાત પણ કહેવામાં આવતા।
ત્યાર પછી મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ કે જે અલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડ છે એ મહારાષ્ટ્ર બંગાળ ઓડિશા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. છેલ્લે આપણે વાત કરી આર્યોની, એટલે કે આપણી આર્ય સંસ્કૃતિ જે છે ભારતમાં, આર્ય સભ્યતા છે એના નિર્માતા નોર્ડિક આર્ય લોકો હતા અને હિન્દુઓ છે એ આર્ય કહેવાયા. પ્રાચીન કાળમાં હિન્દુઓ છે એને આર્ય તરીકે જોવા મળે. તમે જુઓ મહાભારતની અંદર એક કોઈ પણ પુરુષને આર્ય પુત્ર તરીકે સંબોધવામાં આવે છે. તો આર્ય પુત્ર એટલે એ ત્યારથી આર્ય શબ્દ છે, કોઈને દ્રવિડ પુત્ર કહેવામાં આવ્યો નથી. એટલે મહાભારતની અંદર જે પાંડવો હતા, કૌરવો હતા, રામાયણની અંદર રામ અને લક્ષ્મણ હતા, આખો જે રઘુકુળ હતું કે ત્યારના જે લોકોની વાત છે બધા આર્યો હતા. અને આર્યોની મુખ્ય વસ્તી બની એટલે ભારતને આર્યાવર્ત વર્ત પર કહેવામાં આવ્યું. આર્યાવર્ત એટલે એ સમયનું બૃહદ ભારત. શરૂઆતમાં પ્રાચીન સમયમાં ફક્ત ભારતના વાયવ્ય ભાગમાં એ વસ્તી હતી આર્યોની. ત્યાં સાત મોટી નદીઓ સપ્તસિંધુ જેને કહેવાય એ આપણા ઉત્તર ભારતની અંદર વહેતી હતી. એટલે એ છેક બિહારના મિથિલાથી દક્ષિણમાં વિંધ્યાચળ સુધીના વિસ્તારમાં એ સપ્તસિંધુ નામનો પ્રદેશ હતો. અને અહીંયા જેમણે ભારતની સ્થાપના કરી એવા રાજા ભરત એ રાજ કરતા હતા. એ આર્યપુત્ર આર્યરાજવી ભરત કે જેની પરાક્રમી ગાથાઓને લીધે ભારતની સ્થાપના થઈ અને એનું આખું કુળ ભરતકુળ, એ ભરતકુળ પર પ્રતિ એ આપણો આ વિશાળ પ્રદેશ, એ ભારત ભૂમિ, ભારતખંડ, ભારત વર્ષ કે ભારત તરીકે ઓળખાવા લાગ્યો. અને આર્યો છે એનું વર્ચસ્વ છે એ ભારત ઉપર સ્થાપિત થયું. આ આર્યો છે પ્રકૃતિ પ્રેમી હતા, દ્રવિડો પણ પ્રકૃતિ પ્રેમી હતા. આપણે જોયું કે આર્યોએ એનો પ્રકૃતિ પ્રેમ છે એ અપનાવ્યો. આ આર્યો છે એ પણ પ્રકૃતિ પ્રેમી હતા. એણે એ પણ દ્રવિડોની જેમ જ વૃક્ષો, પહાડો, સૂર્ય, નદી, વરસાદ આ બધાની પૂજા કરતા, પ્રકૃતિની પૂજા કરતા અને એણે દરેકની સ્તુતિઓ બનાવી. આધ્યાત્મિક શબ્દ છે સ્તુતિ, ઋચાઓ જેને વેદની ઋચાઓ કહે છે. વેદ એ આપણા પ્રાચીન ગ્રંથો છે આર્ય સંસ્કૃતિના. તો આપણે આગળ એની વાત કરવાની જ છે. સાંસ્કૃતિક વારસાની વાત કરીએ ત્યારે સાહિત્યિક વારસાનું, તો એમાં એ આ આર્યોએ ઋચાઓની, વેદની રચના કરી, વેદની સ્તુતિઓની રચના કરી અને સમય જતા એ વેદ પઠન પણ શરૂ થયું. વેદ લોકો વાંચતા થયા, બોલતા થયા, એમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને યજ્ઞયાદીઓ એ ભારતની અંદર આ આર્યોએ શરૂ કર્યા. આમ ભારતમાં અનેક પ્રકારની જાતિઓ પ્રજાતિઓ આવી, બધાની સંસ્કૃતિનો સમન્વય થયો અને ભારત છે એ આખરે વિવિધતામાં એકતા, યુનિટી ઇન ડાયવર્સિટી, વિવિધતાની અંદર પણ એકતા છે એનું સર્જન થયું અને આપણી એક સમન્વયી સંસ્કૃતિનું એક સર્જન થયું. બધું સંસ્કૃતિના સમાવેશ સાથેની એક સંસ્કૃતિ ઉભી થઈ. આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો પણ શરૂ થયા. એટલે ફક્ત સામાજિક રીતે નહીં પણ શારીરિક રીતે પણ, જીનેટિક રીતે પણ જનીનોની પણ આપ લે થઈ. બધા પ્રજાતિઓનું સંમિશ્રણ થતું ગયું. બધાની ભાષાઓ એકબીજામાં ભળવા માંડી, વિચારો એકબીજામાં ભળવા માંડ્યા, સંસ્કૃતિ એકબીજામાં ભળવા માંડી, ધાર્મિક માન્યતાઓ એકબીજાની અંદર એનો સમાવેશ થવા માંડ્યો અને એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું જેણે ભારતનો ભવ્ય અને સમૃદ્ધ એવો વારસો આપ્યો જે આગળની પેઢીને મળ્યો. આમ ભારતનો ભાતીગળ વિકાસ થયો. કોઈનું સ્વતંત્ર અસ્તિત્વ ન રહ્યું, કોઈ જાતિનું, બધી જાતિ એકબીજાની અંદર સંમિલિત થઈ ગઈ અને છેવટે બધા ભારતીય બની ગયા. આર્યો પણ ભારતીય છે, દ્રવિડો પણ ભારતીય છે, હપ્સીઓ પણ ભારતીય છે, નિષાદો પણ ભારતીય છે. આમ બધાનું ભારતીયકરણ થયું. આગલી પેઢીએ આપણને આપણે પાઠના અંત તરફ જઈએ છીએ. ભારતના વારસાની આ દરેક બાબતોએ ભારતને એક સુંદર, રૂડું, રૂપાળું, રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક ભારત બનાવ્યું. ભારતનો એક જબરજસ્ત વિકાસ થયો, એક ગૌરવશાળી પદ ભારત દેશે પ્રાપ્ત કર્યું.
વિશ્વની અંદર એ પ્રતિષ્ઠિત ભારત બન્યું એને સાચવવું એ આગળની પેઢી પેઢી દર પેઢીની ફરજ છે કારણ કે આ વારસો છે એટલે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે કે પોતાને મળેલા આ ભવ્ય વારસાનું રક્ષણ કરે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા કોઈ પણ એ પછી સ્મારક હોય કોઈ ઇમારત હોય કે કોઈ એ સંગ્રહ સ્થાન હોય એને નુકસાન ન થાય એનું એ ભારતના બંધારણમાં પણ એને આપણે મૂળભૂત ફરજ તરીકે ગણાવી છે ભારતના બંધારણના અનુચ્છેદ 551કમાં ભારતના નાગરિકને જે મૂળભૂત ફરજો બતાવી છે એમાં પણ 6, 7 અને 9માં 6 જ અને 10માં એ સાંસ્કૃતિક વારસાના ભારતના ભવ્ય વારસાના રક્ષણની વાત કરી છે એમાં લખ્યું છે કે આપણી ફરજ છે કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની આપણી ફરજ છે જંગલો તળાવો નદીઓ વન્ય પશુ પંખીઓ સહિતનું કુદરતી પર્યાવરણનું જતન કરવાની આપણી ફરજ છે એને સુધારો કરવાની અને સર્વ જીવો પ્રત્યે જે સજીવો છે એના પ્રત્યે અને અનુકંપા રાખવાની વૃક્ષો પ્રત્યે પણ અનુકંપા રાખવાની આપણી ફરજ છે જાહેર મિલકતો જે છે એનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની પણ આપણી ફરજ છે આમ પ્રકૃતિએ ભારતને નયનરમ્ય બનાવ્યું આકર્ષક બનાવ્યું એને સુંદર બનાવ્યું પવિત્ર બનાવ્યું શુદ્ધ બનાવ્યું આપણા સાંસ્કૃતિક વારસાએ એને જીવવા યોગ્ય બનાવ્યું આનંદવાળું બનાવ્યું એ ઉત્સવો એમાં મૂક્યા એમાં તહેવારો મૂક્યા અને જીવનને એક નવું સ્વરૂપ આપ્યું આપણી પવિત્ર ફરજ છે કે આ વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસથી આપણને જે વારસો મળ્યો છે એ આપણી પ્રાકૃતિક રચના ઉપર આધારિત થોડો ભાતીગળ જે વારસો છે એ દ્વારા આપણને જે અમૂલ્ય પ્રકૃતિ પ્રાપ્ત થઈ છે એની વિશિષ્ટતાને આપણે જાણીએ માણીએ અને સાચવીએ કારણ કે સૈકાઓથી સદીઓથી આ દેશ ઉપર આર્યાવર્ત ઉપર વસ્તી પ્રજાએ આ અમૂલ્ય વારસાનું સર્જન કર્યું છે આપણે એ વારસાને ભોગવવાનો છે અને આપણી આવતી પેઢીને એમાં સારો એવો ઉમેરો કરી અને આપણે આપવું એ આપણી ફરજ છે અહીંયા આપણે પાઠ પહેલો પૂરો કરીએ છીએ હવે પછી જ્યારે મળશું ત્યારે આપણે બીજો પાઠ ભારતનો સાંસ્કૃતિક વારસો એની પરંપરાઓ હસ્ત અને લલિત કલાઓ વિશે વાત કરશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત આવજો